સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવું એટલે પરીક્ષાની તૈયારી દરમિયાન તમને લાગતા થાકને થકાવી દેવાની પ્રક્રિયા અને આ પ્રક્રિયામાં એજ્યુકેશનવાળા પરિવાર હર હંમેશ તમારી સાથે રહ્યો છે તો આજના આ વિડીયોની અંદર ધોરણ દસમાં સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર બે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્તકલા અને લલિત કલા કે જેની અંદરથી આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે જે પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાઈ શકે તેવા એમસીક્યુ છે તેનો અભ્યાસ કરીશું સર્વપ્રથમ આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા તમામ પ્રશ્નનો અભ્યાસ કરીશું આ ચેપ્ટરમાંથી સત્યાવીસ જેટલા એમસીક્યુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે તો આ વિડિયોને અંત સુધી નિહાળજો એજ્યુકેશનવાળા પરિવારને એક વિશાળ પરિવાર બનાવવાની જવાબદારી તમારી છે તો તમે આ વીડિયો તમારા એક મિત્ર સુધી પણ શેર કરશો તો જલ્દીથી જ આપણે પચાસ કેની નજીક પહોંચી જશું તો મિત્રો સાથે અવશ્ય શેર કરજો આવું કન્ટેન્ટ તમને બીજે કોઈ પણ ચેનલમાં જોવા નહીં મળે તો ચાલો શરૂ કરીએ વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે આ પ્રશ્ન અવારનવાર પરીક્ષામાં પૂછાતો રહે છે અને મોદી સાહેબ એ યોગ દિવસ ઉપર વધારે પડતું ભાર આપે છે તો આ પ્રશ્ન આપણા માટે આઈએમપી બને છે આવનારી એક્ઝામ માટે અને અગાઉ પરીક્ષામાં પૂછાયેલો પણ પ્રશ્ન છે તો વિશ્વ યોગ દિવસ છે તે એકવીસ જૂનના રોજ ઉજવવામાં આવે છે પણ આમ સહેલો છે કે ગાંધી બાપુ છે તે કાટણ વણાટના ગૃહ ઉદ્યોગને વિશેષ મહત્વ આપ્યું હતું તો અહીં આવશે ગાંધીજી કયા શહેરમાં બનાવવામાં આવતી મલમલનો તાકો એ કાપડ જ છે જે દિવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પણ પસાર થઈ જતો હતો તો ઢાંકાની અંદર જે મલમલનો ટાંકો છે એ દિવાસળીની પેટીમાંય સમાઈ જતો અને વીંટીમાંથી પણ પસાર થઈ જતો હતો આ તમામ પ્રશ્ન જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન છે ત્યારબાદ આપણે આ ચેપ્ટરના તમામ એમસીક્યુનો પણ અભ્યાસ કરીશું પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે તો આ પ્રશ્ન તો તમને બધાને આવડતો હશે કે પાટણ છે તે પટોળો માટે પ્રખ્યાત છે મારી હાટુ પાટણ થી પટોળો મોકલાવજો ઈક્ત એટલે શું તો આ પ્રશ્ન આપણા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આવનારી તમામ એક્ઝામ માટે તો ઈક્ત એટલે થશે વણાટ ત્યારબાદ આપણે છઠ્ઠો પ્રશ્ન નિહાળીએ કચ્છના બંને વિસ્તારના જત લોકોની અદભુત સિદ્ધિ કઈ છે તો જે આ જત લોકો છે તે ગૂંથણ કલામાં ખૂબ જ માહિર હોય છે નીચેનામાંથી ચામડાનું કયું સાધન ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ માટે પ્રચલિત નથી તો અહીં પટ્ટા છે તે ઘોડા અને ઊંટ માટે પ્રચલિત નથી એમાં પલાણ આવે છે ઘોડામાં લગામ સાજ આ બધું ઘોડા અને ઊંટ માટે પ્રચલિત છે જ્યારે પટ્ટા છે તે પ્રચલિત નથી બધી કલાઓમાં કઈ કલાનું સ્થાન મોખરે છે તો બધી કલાઓમાં ચિત્રકલા છે તે મોખરે છે કારણ કે પહેલાંના જમાનામાં રાજાઓ પણ ચિત્રો દ્વારા પ્રજાઓને સમજાવતા હતા અભિલેખો શિલાલેખો ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો જણાય છે તો ભારતનો સામવેદ છે તે સંગીત કલા સાથે જોડાયેલો છે સામવેદ આ પણ આપણા માટે આઈએમપી છે સામવેદ છે તે સંગીત કલા માટે જાણીતો છે નીચેનામાંથી કયો પ્રકાર રાગનો નથી તો અહીં જ્યોત છે તે એક રાગ નથી શ્રી રાગ છે દીપક રાગ છે રાગ છે જ્યોત છે તે રાગ નથી ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિન્દ હિન્દના પોપટ તરીકે કોણ જાણીતું છે આ પ્રશ્ન મોસ્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને અગાઉની તલાટીની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો છે તુર્તીય હિન્દ હિન્દના પોપટ તરીકે અમીર ખુસરો જાણીતો છે તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલા કઈ છે તો તાલ અને લય સાથે નૃત્ય કલા છે એ સૌંદર્યની અનુભૂતિ કરાવે છે તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્ય શૈલીનું ઉદભવ સ્થાન ગણાય છે તો તમિલનાડુનો તાંજોર જિલ્લો છે તે ભરતનાટ્યમનું સ્થાન જણાય છે કુચીપુડી નૃત્યનો પ્રકાર કયા પ્રદેશ સાથે સંકળાયેલો છે તો કુચીપુડી છે તે આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલો છે કયા નૃત્યના પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે તો કથક કલીમાં સુંદર કપડાં અને મોટા મુકુટ ધારણ કરવામાં આવે છે આ વિડીયોની પીડીએફ ફાઇલ તમને આપણી વેબસાઇટમાં જોવા મળશે વેબસાઇટમાં તમે ડબલ્યુ 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 ડોટ એજ્યુકેશનવાલા એજ્યુકેશન અને વાલા બંને સાથે જ લખવાનું છે ડોટ કોમ આવું ગૂગલની અંદર સર્ચ કરશો તો ત્યાં તમને આપણી વેબસાઇટ જોવા મળશે ત્યાંથી તમને આ પીડીએફ ફાઇલ મળી જશે આ વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે તો ત્યાંથી પણ તમે ક્લિક કરી શકો છો ત્યારબાદ આપણે આગળ વધીએ કથન કરે શો કથક કહાવે આ યુક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જોડાયેલ છે તો કથક સાથે આ જોડાયેલી છે કઈ કલામાં સાક્ષર નિરક્ષર અને આ બાલ વૃદ્ધો સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે તો નાટ્ય કલામાં મનોરંજન પૂરું પડે છે નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે તો આ પ્રશ્ન પણ ખૂબ જ મહત્વનો છે નાટ્યશાસ્ત્રની રચના છે તે ભરત મુનિ દ્વારા કરવામાં આવી છે બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે તો બધી કલાઓનો સંયોગ છે તે નાટ્ય કલામાં જોવા મળે છે ત્યારબાદ નૃત્યના આદિદેવ કોણ હતા તો નૃત્યના આદિદેવ છે તે શિવ નટરાજ હતા ત્યારબાદ પ્રશ્ન નિહાળીએ એટલે એટલે શું તો કાચી તેમજ પકવેલી માટીના વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન એને ટેરા કોટા કહેવામાં આવે છે કઈ સાડીમાં બંને બાજુએ એક જ આકારમાં પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે આ સાડીનું નામ શું છે તો બંને બાજુ પહેરી શકાય તેવી સાડીને પટોળું કહેવામાં આવે છે આ પ્રશ્ન આપણા માટે આમ પી પ્રશ્ન છે સાળો નૃત્ય એટલે આદિવાસીઓનું નૃત્ય છે કયું નૃત્ય સાગરના મોજા કે એ મોજા પર હિલોળા લેતા વાહણ જેવું દ્રશ્ય ખડું કરે છે તો પઢાર નૃત્ય છે તમે યુટ્યુબ ની અંદર સાગરના મોજા કે એ મોજા હિલોળા લેતા જેવું દ્રશ્ય તમને જોવા મળશે નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે તો કાલિદાસની કૃતિ છે મેઘ વૈજંતી માલા અને હેમા માલિની કઈ નૃત્ય સાથે જોડાયેલા છે તો આ પ્રશ્ન પણ આપણા માટે આઈએમપી છે એકવાર પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન ભરતનાટ્યમ સાથે વૈજંતી માલા અને હેમા માલિનીજી જોડાયેલા છે તમે આપણા ગુજરાતી સાહિત્યના વિડીયોને અઢળક પ્રેમ આપ્યો અને એ હજુ સુધી ન નિહાળ્યો હોય તો એમની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળી જશે અથવા તો તમે એજ્યુકેશનવાળા ચેનલ યુટ્યુબની અંદર સર્ચ મારશો અથવા તમે જે આ વિડીયો નિહાળી રહ્યા છો તેની નીચે એજ્યુકેશનવાળા લખેલો હશે ત્યાં ક્લિક કરશો તો તમને આ વિડીયો જોવા મળશે તમે હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી અને આ બે લાઇકોન છે તેને રેંગિંગ કરી દો જેથી નવી નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે મેક્સિમમ લોકો સુધી આ વિડીયો શેર કરજો જેથી અમને પણ આગળ આવા બનાવવા માટે મોટિવેશન મળતું રહે ત્યારબાદ આપણે હવે ચેપ્ટર નંબર બે ના તમામ એમસીક્યુ નિહાળીએ અગાઉ આપણે જે એમસીક્યુ નિહાળ્યા તે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા એમસીક્યુ હતા હવે આપણે પહેલી લાઇનથી છેલ્લી લાઈન વચ્ચે જેટલા પણ એમસીક્યુ બનાવી શકીએ ચેપ્ટર નંબર બે માંથી તેટલા બનાવેલા છે તો ચાલો શરૂ કરીએ પહેલો પ્રશ્ન જોઈએ ભારત સમૃદ્ધ વારસો ધરાવતો દેશ છે તો ભારત છે તે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે પ્રાચીન ભારતમાં હસ્તકલા કસબ હુનર કારીગરી ચિત્ર સંગીત નાટ્ય નૃત્ય વગેરે ચોસઠ જેટલી કલાઓ પ્રવર્તી હતી કેટલી કલાઓ ચોસઠ જેટલી કલાઓ આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમાન યોગ વિદ્યાનો સમગ્ર વિશ્વે સ્વીકાર કરવામાં આવ્યો છે અને આ યોગ દિવસ છે તે ક્યારે મનાવવામાં આવે છે અગાઉ આપણે જોયું તો એકવીસ જૂનના રોજ યોગ દિવસ મનાવવામાં આવે છે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે છઠ્ઠો પ્રશ્ન નિહાળીએ તો કુંભારનો ચાકડો એ માટી કામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય કાચી માટીમાંથી પકવેલા ટેરા કોટા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જ જાણીતું છે દક્ષિણ ભારતમાં નાગાર્જુન કોંડામાંથી હાથથી બનાવેલા માટીના વાસણો જૂના અવશેષો મળી આવ્યા છે તો આ પ્રશ્ન પણ પૂછી શકાય કે હાથથી બનાવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે તો નાગાર્જુન કોંડામાંથી મળી આવ્યા છે ગુજરાતમાં લાંધણજમાંથી હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષ મળી આવ્યા છે તો ગુજરાતની અંદર લાઘણજમાંથી વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી છે મહાત્મા ગાંધીએ કાતણ વણાંકના ગૃહ ઉદ્યોગને સવિશિષ્ટ મહત્વ આપ્યું છે પ્રાચીન સમયથી ભારત એ વસ્ત્રવિદ્યા ક્ષેત્રે જાણીતું છે ઢાકાની મલમલનો તાકો એ દિવાસળીની પેટીમાં સમાતો હતો ઢાકાની સાડી છે તે વીટીમાંથી પસાર થઈ જતી હતી ગુજરાતમાં સોલંકી યુદ્ધ દરમિયાન તે વખતના પાટણમાં પાટણમાં અનેક કારીગરો એ આવીને વસ્યા હતા પાટણના પટોળા પાટણના પટોળાનો હુનર આશરે આઠસો પચાસ વર્ષો કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે પાટણમાં બનતા રેશમી વસ્ત્ર એ બેવડ ઇક્તને પટોળા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આપણે અઢારમો પ્રશ્ન નિહાળીએ હડપ્પા અને મોહેન્જો ઉત્ખનન દરમિયાન મળેલી જે મૂર્તિઓ છે તેના પર ભરતગુથણ કામ જોવા મળ્યું હતું સિંધુખીણની સંસ્કૃતિના સમયે સિંધ સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો પર ભરતકામ જોવા મળેલું ગુજરાતના જામનગર જેતપુર ભોજ અને માંડવી સહિતના વિસ્તારોમાં બાંધણી અને તેના પરની મનોહર ડિઝાઇન માટે જાણીતા છે ભારતમાં ઝરીકામના હુનર માટે સુરત જાણીતું છે આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે કે ભારતમાં જરી કામના હુનર માટે કયું શહેર જાણીતું છે તો સુરત પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી હતી યુદ્ધોમાં વપરાતી ઢાલ છે તે ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો હતો લોથલ કારીગરો ધાતુમાંથી ઓજાર બનાવવામાં હતા જે લોથલના કારીગરો હતો એ ધાતુમાંથી ઓજારો બનાવતા હતા ગુજરાતમાં સંખેડા આ આપણા માટે આઈપી પ્રશ્ન છે ગુજરાતમાં સંખેડા ફર્નિચર તથા લાકડાના હિંચકા માટે જાણીતું હતું ગુજરાતમાં ઈડર છે ત્યાંના રમકડા જાણીતા હતા આ પ્રશ્ન મોસ્ટ આઈપી પ્રશ્ન છે કે ગુજરાતની અંદર રમકડા ક્યાંના જાણીતા હતા તો ઈડરના રમકડા જાણીતા હતા સત્યાવીસમો પ્રશ્ન નિહાળીએ રાજસ્થાનનું જે બિકાનેર શહેર છે ત્યાં ઘરેણાના જડત કામ માટે જાણીતું છે અકીક આ આપણા માટે આઈએમપી છે અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે મુખ્યત્વે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના કેલ્સિડોનિક પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રિમ સ્થાન ધરાવે છે આશરે પાંચ વર્ષો જૂની જે હડપ્પિયન સંસ્કૃતિ છે તેના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં પશુ પંખીઓના આલેખનો જોવા મળે છે ત્યારબાદ આપણે ચોત્રીસમો પ્રશ્ન નિહાળીએ તો હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકડોનો ભાગ પાડતા હતા અજંતા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે ભારતીય સંગીત સ્વર લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વની અલગ તરી આવે છે આપણા ચાર વેદો પૈકી સંગીત સાથે સામવેદ જોડાયેલો છે સામવેદની રૂચાઓ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે સા સારે ગમ પધ ની એ સંગીતના મુખ્યત્વે સાત સ્વર છે ત્યારબાદ એકતાલીસ મો પ્રશ્ન નિહાળીએ સંગીતના મુખ્ય પાંચ રાગો ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે સંગીત સંગીત એ શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન નવસો ના અરસામાં લખેલો હતો તો આ પ્રશ્ન આપણા માટે આઈપી પ્રશ્ન છે સંગીત મકરંદ એ કોને લખેલો છે તો કે નારદ મુનિએ સંગીત મકરંદમાં ઓગણીસ પ્રકારની વીણા અને એકસો એક પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે સંગીત રત્નાકાર એ સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે લખ્યો છે સંગીત મકરંદ છે તે નારદે અને સંગીત રત્નાકાર છે તે સારંગદેવે આ બંને પ્રશ્ન કન્ફ્યુઝન કરે એવા છે રત્નકાર એ સારંગદેવે મકરંદ છે તે નારદે પંડિત સારંગદેવે દોલતાબાદ એટલે કે દેવગીરીના નિવાસ હોવાથી તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી હતા પંડિત ભાતખંડે સંગીત ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે પંડિત અહોબલે ઈસવીસન સોળસો પાસઠ માં ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે સંગીત પારિજાત ગ્રંથની રચના કરી હતી તો સંગીત પારિજાત છે એ કોના દ્વારા લખવામાં આવ્યું છે તો અહોબલે એટલે કે અહોબલ દ્વારા

અભિનવ દર્પણ એ ભરતનાટ્યમ નૃત્ય શૈલીના આધાર સ્ત્રોત્રમ ગણાય છે આ પ્રશ્ન પણ આપણા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ત્યારબાદ છપ્પનમો પ્રશ્ન જોઈએ મુનિલીની સારાભાઈ અને ગોપી કૃષ્ણ એ ભરતનાટ્યમ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે વૈજયંતી માલા અને હેમા માલિની એ પણ ભરતનાટ્યમ સાથે જોડાયેલા છે કુચીપુડી નૃત્ય શૈલીની રચના પંદરમી સદીના સમયમાં થઈ હતી કુચીપુડી નૃત્ય શૈલી આંધ્રપ્રદેશમાં વિશિષ્ટ પ્રચલિત છે કથક નૃત્ય કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે આના માટે આપણે એક મિનિટ એક માર્કનો એક વિડિયો પણ બનાવે છે મિનિટ માર્ક એ આપણે નિહાળીએ ત્યારબાદ તમને આ વધારે ખ્યાલ આવશે આજે આપણે વાત કરીએ આઠ ભારતીય શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ વિશે ભરતનાટ્યમ કે જે તમિલનાડુનું શાસ્ત્રીય નૃત્ય છે કથક કે જે ઉત્તર પ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય છે કુચીપુડી કે જે આંધ્રપ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય છે ઓડિસી કે જે ઓડિશાનું શાસ્ત્રીય નૃત્ય છે કથક કલી કે જે મણિપુરનું શાસ્ત્રીય નૃત્ય છે અને મોહિની પટ્યમ કે જે કેરળનું બીજું શાસ્ત્રીય નૃત્ય અને ભારતીય શૈલીમાં આઠમું શાસ્ત્રીય નૃત્ય છે જો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને દરરોજ નવું શીખવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યારબાદ એકસઠમો પ્રશ્ન જોઈએ તો ખાલી જગ્યા નૃત્યની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે તો કથકકલીની વેશભૂષા છે તે ઘેરદાર અને સુંદર કપડાવાળી હોય છે કેરળના કવિ શ્રી વલ્લભથોડ કલામંડલમ કૃષ્ણપ્રસાદ શિવરમન વગેરેએ કથકકલી નૃત્યને દેશ વિદેશમાં ના અપાવી છે કથન કરેશો કથક કહાવે વાક્ય પરથી કથક નૃત્ય ઉતરી આવ્યું છે કથક નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે પંડિત શ્રી બિરજુ મહારાજ સીતારામ દેવી અને કુમુદીની લાખિયા વગેરે કથક નૃત્યને જીવંત રાખી છે મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાલ લીલા અને રાસલીલા પર આધારિત છે તો આ પ્રશ્ન પણ આપણા માટે આ એમપી બને છે કે કૃષ્ણની બાલ લીલા અને રાસલીલા છે તેમાં કઈ નૃત્ય શૈલી જોવા મળે છે તો મણિપુરી ત્યારબાદ મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે તો મણિપુરી નૃત્યના બે પ્રકાર લાસ્ય અને તાંડવ મણિપુરી નૃત્ય કરતી વખતે રેશમનો કબજો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો દોરવામાં આવે છે સાથે સંસ્કાર એ રચેલું નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે આ પ્રશ્ન પણ આપણા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભરતમુનિ દ્વારા નાટ્યશાસ્ત્ર લખવામાં આવ્યું છે અથવા નાટ્યશાસ્ત્ર છે કોના દ્વારા લખવામાં આવ્યું છે ભરતમુનિ દ્વારા ભરતમુનિ રચિત પ્રથમ નાટકનું કથાનકાર એ દેવાસુર સંગ્રામ હતું ગુજરાતની નાટ્યકલામાં જયશંકર સુંદરીનું નામ મોખરે ગણાય છે ગુજરાત નાટ્યકલામાં જયશંકર સુંદરી છે તે મુખ્ય ગણાય છે આ પ્રશ્ન આપણા માટે આઈ એમપી પ્રશ્ન છે શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે ભવાઈ એ અસાઇ ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે સાતસો વર્ષ જૂની નાટક શૈલી છે ગુજરાતની નાટક કલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન મળ્યું હતું ભવાઈ ભજવનાર ભવૈયાઓ ભૂંગલ વગાડી માતાજીની સ્તુતિ કરતા હતા ગુજરાતની પ્રજા ઉત્સવ પ્રિય છે ગુજરાતના આદિવાસી લોકો ચાળો નૃત્ય કરે છે ગરબો શબ્દ એક ગર્ભદીપ પરથી બન્યો છે સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રી દરમિયાન ગરબા ગવાય છે ગુજરાતી કવિ દયારામે ગુજરાતી કવિ દયારામે ગોપીભાવે શ્રી કૃષ્ણના પ્રેમની રંગભર ગરબીઓ રચી છે રાસ એટલે ગોળાકાર ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે આપણે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને બતાવી હતી દાંડિયા રાસ એ રાસનો પ્રકાર છે દાંડિયા રાસ છે તે એક રાસનો પ્રકાર છે ગુજરાતમાં મોટે ભાગે નવરાત્રી અને જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રચાય છે વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યા છે ખાલી જગ્યા નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસતા સીધી લોકોનું છે તો ધમાલ નૃત્ય છે તે જાંબુરમાં વસતા સીધી લોકોનું છે જે તાલાળાની નજીક આવેલું છે તાલાળાની નજીક સીધી લોકો પશુ પક્ષીઓના અવાજની નકલ કરતાં કરતાં સમૂહમાં ધમાલ નૃત્ય કરે છે બનાસકાંઠાના વાવ વિસ્તારમાં મેરાયો નામનું નૃત્ય જાણીતું છે ત્યારબાદ સુરેન્દ્રનગર વિસ્તારમાં પઢાર જાતિના લોકો પઢાર નૃત્ય કરે છે સૌરાષ્ટ્રના કોળી લોકો છે તે કોળી નૃત્ય કરે છે ગુજરાતમાં સૌરાષ્ટ્રના મેર અને ભરવાડ જાણીતા નૃત્યો પણ છે તો આ હતું મિત્રો ચેપ્ટર નંબર બે આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરશો તેવી હું આશા રાખું છું મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ચેપ્ટર નંબર વન ની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એકવાર અવશ્ય નિહાળજો